આપણે પ્રાચીન નગરોની જે નગર રચના છે એના વિશે વિસ્તાર પૂર્વક માહિતી મેળવેલીરા રાજસ્થાનની અંદર આવેલું કાલીબંગન આ બધા જે પ્રાચીન નગરો છે એના વિશે આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરેલો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું હડપ્પીય સભ્યતાનું

તો હવે વિદ્યાર્થી મિત્રો એ લોકો ખેતી કરતા તો ખેતીમાં એ કયા કયા પાક ઉગાડતા હશે તો ખેતીમાં એ લોકો ઘઉં જવ, વટાણા તલ સરસવ વગેરે પાકો ની ખેતી કરતા હતા અને એ લોકો ખેતીમાં જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા એ આપણે કયા આધારે કહી શકીએ તો કે જે ખોદકામ દરમિયાન પ્રાચીન નગરો માંથી જે અવશેષો મળી આવ્યા એમાં હળના અવશેષો પણ આપણને મળી આવ્યા છે છે જેના આધારે આપણે કહી શકીએ કે લોકો એ પણ ખેતી કામ કરવા માટે હળનો ઉપયોગ કરતા હશે ત્યાર પછી જોઈએ તો કે એની આર્થિક પ્રવૃત્તિમાં પશુપાલન તો પશુપાલનમાં એ કયા કયા પ્રાણીઓને પાળતા તો કે પશુપાલનમાં ગાય ભેંસ બકરી હુંદવાળો બળદ વગેરે પ્રાણીઓને એ લોકો પાળતા હતા આ ઉપરાંત તો કે એ વેપાર કરતા આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર હવે આંતરિક વેપાર એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય એ આપણે આપણા જ દેશની અંદર વેચીએ છીએ પ્રમાણમાં એટલે કે ખૂબ વધારે થાય છે એ વસ્તુઓને આપણે બીજા દેશમાં પણ એની નિકાસ કરીએ છીએ અને બીજા દેશ સાથે પણ વેપાર કરીએ છીએ તો એ થયો આંતરરાષ્ટ્રીય વેપાર તો પહેલા ના સમયના લોકો પણ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા આનું સુતરાઉ કાપડ છે એ છેક મેસોપોટેમિયા અને એના માધ્યમથી ઇジપ્ત સુધી પહોંચતું હતું એટલે કે એ સમયે કપાસની સારી એવી ખેતી થતી હશે અને એના કારણે સુતરાઉ કાપડનો જે ઉદ્યોગ છે એ પણ મોટા પાયા વિકસેલો હશે એટલા માટે આપણે જે સુતરાઉ કાપડની નિકાસ મેસોપોટેમિયામાં કરતા અને મેસોપોટેમિયા ના માધ્યમથી આપણું જે સુધરાવ કાપડ છે એ ઈજિપ્ત સુધી પહોંચતું હશે એમ ઇતિહાસકારો માને છે આ ઉપરાંત એમના અન્ય વ્યવસાય ની અંદર માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કળા શિલ્પકલા સમાવેશ થતો આપણે જોયું કે માટી કામ માટી કામ એટલે આગળ આપણે પાઠ ની અંદર વાત કરી કે એ સમયના જે શહેરો મળી આવ્યા એના ખુદકામ દરમિયાન અવશેષોમાં આપણને માટીના વાસણો પછી માટીના રમકડા ધાતુની મૂર્તિઓ લોથલ બંદરેથી આપણને માટી કામ ધાતુ કામ મણકા બનાવવાની કલા અને શિલ્પ કલા નો પણ એ સમયે વ્યવસાય ની અંદર સમાવેશ થતો હશે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો હડપ્પીય નું સમાજ જીવન એ સમયના જે સમાજના લોકો હતા એનો મુખ્ય વ્યવસાય શું હતો એ ખોરાકની અંદર એનો ઉપયોગ કરતા હતા કેવો પોશાક પહેરતા હતા તો આ બધી વસ્તુ છે એના વિશે હવે જોઈએ તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં જવ બાજરી વટાણા તલ ખજૂર વગેરેનો સમાવેશ થતો

પછી જોઈએ તો કે એ સમયે લોકો ખોરાક વગેરે એ સમયે એ લોકો ખોરાક ની અંદર ઉપયોગ કરતા હશે પછી જોયું તો કે પશુપાલન પણ એમનો વ્યવસાય હતો તો એ ખોરાક ની અંદર દૂધ અને દૂધની બનાવટો નો પણ સમાવેશ એની અંદર થતો હશે ત્યાર પછી તો કે એ સમયે જે અવશેષો મળી આવ્યા એમાંથી માછલી પકડવાના હૂંક પણ મળી આવ્યા છે તો આપણે કહી શકીએ કે એ સમયે લોકો માછલીનો પણ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ એમના ખોરાકની વાત હવે આપણે જોઈએ તો કે પોશાક તરીકે શેનો ઉપયોગ કરતા હશે તો અહીંયા આગળ પાના નંબર તેર ઉપર તમને એક મૂર્તિ આપી છે જે આપણને મોહેન્જો દડોમાંથી મળેલી મૂર્તિ છે એ પથ્થરની મૂર્તિ છે એને વસ્ત્ર પરિધાન કરેલું છે કે એના ઉપર વસ્ત્રો પણ આપણને દેખાય છે તો એના આધારે આપણે અંદાજો લગાવી શકીએ કે એ સમયના જે સ્ત્રી પુરુષો છે એ બે કપડાં પહેરતા હતા તો સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલ શિલ્પોના આધારે એ સમયના લોકોના

ધાતુ તથા હાથી બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે લોકો આભૂષણોમાં કંઠાર એટલે કે ગળામાં પહેરવાનો હાર હાથમાં વીટી કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ આપણે એ સમયે મોહેન્જો દળો માંથી જે મૂર્તિના અવશેષો મળ્યા એના ઉપરથી આપણે કહી શકીએ કે એ સમયના જે સ્ત્રી પુરુષો છે એ બે વસ્ત્રોનો ઉપયોગ કરતા હશે એક તો કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું

ઉપરાંત આપણે ત્યાં એ સમયે ધાતુ અને હાથી ધાતુમાંથી બનાવેલી સોયના નમૂના પણ મળી આવ્યા છે તો એના આધારે કહી લોકો છે એ સમયે લોકો છે એ આભૂષણો નો પણ ઉપયોગ કરતા હશે તો આભૂષણોની અંદર સ્ત્રી અને પુરુષો બંને છે એ ગળામાં હાર હાથમાં વીટી કાંડામાં કળા એ સ્ત્રી અને પુરુષો બંને પહેરતા અને સ્ત્રીઓ આ ઉપરાંત બંગડીઓ કાનમાં કુંડળ વગેરે આભૂષણો પથ્થરો માંથી બનાવવામાં આવતા સિંધુ ખીણની જે લોકો છે એ માટીના તાંબાના કાંસાના વાસણો બનાવતા જેમાં માટીમાંથી પ્યાલા વાડકી કુલડી

માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જે એ સમયના લોકો છે એ માટીના તાંબાના વાસણો બનાવતા હતા અને જે અવશેષો મળી આવ્યા એમાંથી માટીના પ્યાલા વાટકી કુલડી ઘાગર રકાબી કતરોટ આવા બધા વાસણોના અવશેષો મળી આવ્યા જેના ઉપરથી કહી શકાય કે એ સમયે લોકો માટીમાંથી આવા વાસણો બનાવતા હશે એ ઉપરાંત એ બાળકો માટે રમકડા વિવિધ પ્રકારના રમકડા પણ બનાવતા હતા જેમાં પંખી આકારની ગાડા પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા પણ એમાં મળી આવ્યા છે તો એ જોઈ અને આપણે કહી શકીએ કે એ સમયના જે જે પ્રજા હતી એની સર્જન શક્તિ અને કલા કલાકારીગીરી છે એ આ રમકડા પરથી વ્યક્ત થાય છે

એ સમયે પણ લોકો મૂર્તિ પૂજા કરતા હશે મૂર્તિઓમાં માતૃકા દેવી એટલે કે કહેવાય કે ધરતી માતા તો ધરતી માતા ની એ લોકો પૂજા કરતા હતા શા માટે તો કે ધરતીને એ લોકો વધારે મહત્વ આપતા હતા કારણ કે ધરતી આપણને અન્ન અને

જીવનની એમની કલ્પના બતાવે છે તો જે હડપીય સભ્યતાના લોકો હતા એ મૃત્યુ પામનાર વ્યક્તિને શું કરતા હતા તો કે અમુક લોકો છે ને એમને દાટતા હતા અને અમુક લોકો એમના સંસ્કાર કરતા હતા જે મૃતક ને દાટતા એમની સાથે ઘણી બધી એમની જીવન જરૂરિયાત ની જે વસ્તુઓ હતી એ પણ મુકતા હતા જેના આધારે આપણે એમ કહી શકીએ કે એ લોકો મૃત્યુ પછી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે લિપિ અને ભાષા સિંધુ ખીણ સભ્યતાના અવશેષો માંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ વગેરે મળી આવેલ છે

મુદ્રિકાઓ અને તામ્ર પત્રિકાઓ પહેલાના સમયની અંદર આપણે આગળ પાઠમાં જોઈ ગયા છીએ કે પેલાના સમયમાં જયારે કાગળ અને પેન ની શોધ નથી થઈ ત્યારે લોકો છે એ અભિલેખો નો પણ આવા લખાણો મળી આવે છે અને એ લખાણોમાં વણ ઉકાયેલી વણ ઉકેલાયેલાય રહસ્યમય ભાષાના લિપિબદ્ધ લખાણ જોવા મળે છે કે જે ભાષા છે એની અંદર એ આજ સુધી ઉકેલાય શકાય નથી જોડાક્ષરો પણ છે આ લિપિ ઉકેલવા માટે ઘણા બધા પ્રયત્નો થયા પરંતુ હજી સુધી એમાં સફળતા મળી નથી એટલે કે એ લિપિ છે એ હજી સુધી ઉકેલાઈ શકાય નથી કે એની અંદર શું લખેલું છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં હડપીય સભ્યતાના સ્થળો આપણે ઘણા બધા ભારતની અંદર આવેલા જે પહેલાના સમયના પ્રાચીન મળી મળી આવ્યા આવ્યા છે એવા સ્થળો સ્થળો વિશે માહિતી મેળવી પરંતુ આવા ક્યાં તો કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલમાંથી રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ માંથી કચ્છ જિલ્લામાં દેશલ પર ધોળાવીરા અને સુરકોટડામાંથી

જામનગર જિલ્લામાં લાખાબાવળ અને ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે નાની મોટી વસાહતો આપણને મળી આવી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હડપ્પીય સભ્યતાનો અંત ઇતિહાસકારો ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે

એથી ઇતિહાસકારો માટે આજે પણ એ એક સંશોધનનો વિષય રહ્યો છે હડપીય સભ્યતાનો અંત એ જોયા પછી આપણે આપણા પ્રાચીન ગ્રંથો કે જે ખૂબ પ્રાચીન સમયમાં લખાયેલા જે ગ્રંથો છે એના વિશે થોડું અભ્યાસ કરીએ તો ઋગ્વેદ અને એનું અધ્યયન વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં દસ મંડળોમાં એક હજાર ને પ્રાર્થનાઓ જેને સુપ્ત કહેવામાં આવે છે એનો સમાવેશ થાય છે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે એ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે ઇતિહાસકારો પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશોષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો વેદ કેટલા છે તો કે વેદ ચાર છે કયા કયા તો કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ છે એને આપણો પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે ઋગ્વેદમાં કેટલા મંડળો છે તો કે દસ મંડળો છે અને એની અંદર એક હજાર અને અઠ્યાવીસ જેટલા મંત્રો છે જેને સુપ્ત પણ કહેવામાં આવે છે ઋગ્વેદ છે એને જ્ઞાનનો ભંડાર પણ કહેવામાં આવે છે અને ઋગ્વેદ કઈ ભાષામાં લખેલો છે તો કે કે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક ભાષામાં લખાયેલો ગ્રંથ છે ઋગ્વેદના માધ્યમથી આર્યોના જે રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન છે એનો પરિચય મળે છે અને ઇતિહાસકારો કે પુરાતત્વવિદો છે એ ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે અને ઋગ્વેદમાં કેટલાક સૂક્તો એવા છે કે જે સંવાદ સ્વરૂપે આપેલા છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને એમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા તેમાં થતી હતી અને ન્યાય પણ અપાતો હતો સમિતિ છે એ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું ગવેષણા એટલે યુદ્ધ ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદની અંદર પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ જોવા મળે છે તો એમાં ગણ સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી હવે સભા છે એ સમિતિની સરખામણીમાં થોડીક નાની સંસ્થા હતી અને સભામાં છે એ રાજ્યના જે મુખ્ય આગેવાનો હતા એ બેસતા અને રાજ્યની કોઈપણ અગત્યના જે પ્રશ્નો હોય એની ચર્ચાઓ થતી અને સભામાં ન્યાય પણ અપાતો હતો જ્યારે સમિતિ છે એ સભા કરતાં થોડી મોટી સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી અને રાજાને મદદ કરવા માટે એ સમયે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી રાજાનું એક કાર્ય યુદ્ધ પણ હતું કે રાજા છે એ યુદ્ધો કરતા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે અથવા તો કોઈ રાજા છે એ રાજ્ય ઉપર ચડાઈ કરે છે તો એનો સામનો કરવા માટે રાજા યુદ્ધ કરતા હતા ઋગ્વેદમાં છે એ રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી જો હવે આપણે આગળ જોયું કે ઋગ્વેદમાં જેમ પ્રજાકીય જીવનનો ઉલ્લેખ હતો એવી રીતે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે તો એ સમયે સમાજ છે એ એક એનું નાન એક એકમ છે એ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી એટલે કે મોટા ભાગે આપણે છે છે અત્યારે કહીએ કે જોઈન્ટ ફેમિલી તો એવા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા એટલે કે જ્ઞાતિ જાતિના વાળાઓ જે આજે છે એ એ સમયે નહોતા એટલે સમાજ છે એ કે વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો નહોતો એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં એની હાજરી આવશ્યક ગણાતી હતી તો વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયની અંદર સ્ત્રીઓ છે એને પણ સમાજમાં ઊંચું સ્થાન આપવામાં આવતું અને એ સમયે પણ સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીને સહધર્મચારી ગણવામાં આવતી અને યજ્ઞમાં પણ એની હાજરી આવશ્યક એટલે કે જરૂરી ગણાતી હતી એ પણ અભ્યાસ કરી શકતી હતી એવું શેના આધારે કહી શકાય તો કે અપ્પાલા લોપામુદ્રા ઘોષા જેવી વિધિષ સ્ત્રીઓ છે તો એણે પણ ઋગ્વેદની રૂચાઓ એટલે કે મંત્રોની રચના કરી છે એના આધારે કહી શકાય કે એ સમયે સ્ત્રીઓ પણ અભ્યાસ કરતી હશે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન થતા હતા ઋગ્વેદમાં ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેના ઉલ્લેખો પણ જોવા મળે છે સવારની તેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ગાયની ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે જે એમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ છે એ ગૌણ હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ઋગ્વેદમાં જોયું કે ઋગ્વેદની અંદર ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેની પણ પૂજા થતી જોવા મળે છે અને સવારની દેવી તરીકે ઉષા અને સાંજની દેવી તરીકે અદિતિનો ઉલ્લેખ પણ ઋગ્વેદની અંદર જોવા મળે છે તો ઋગ્વેદ સમયમાં છે એ ગાયની ઘોડાની અને બળદની પણ ઘણી જગ્યાએ ચર્ચા જોવા મળે છે અને ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે એટલે આપણે કહી શકીએ કે એમના જીવનમાં પશુપાલનનું મહત્વ હશે પશુઓ માટે છે એ યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે ઘણું સામાન્ય હતું અને સંપત્તિ છે એ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી કેટલા પશુઓ છે એના આધારે એ કેટલા ધનવાન છે એનો તાળો આપણને મેળવી શકાતો હતો પશુપાલન છે એ સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ છે એને ગૌણ ગણવામાં આવતી એટલે મુખ્ય એ સમયે પશુપાલન હતું અને ખેતી છે એને ગૌણ ગણવામાં આવતી હતી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ત્રણ અહીંયા પૂરો કરીએ છીએ જય ગુરુદેવ